સુરત ઓલપાડને જોડતા સારોલી બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતા વાહન વ્યવહાર માટે બંધ કર્યા બાદ બે ત્રણ દિવસમાં ગેરીનો રિપોર્ટ આવ્યા બાદ પહેલાં ટુ વ્હીલર અને ત્યારબાદ ફોર વ્હીલર ગાડીઓ માટે ખુલ્લો મુકાશે જ્યારે હેવી વાહનો માટે આ બ્રિજ બંધ જ રહેશે છેલ્લા ઘણા દિવસોથી ફરી ફરીને જોવું પડતું હોવાથી ઝડપથી શરૂ કરવાની માંગ ઉઠી છે જાંગીરપુરા નજીકના સરોલી બ્રિજનો એક ભાગ બેસી જતાં સલામતીને ધ્યાનમાં રાખી અવરજવર માટે બંધ કરી દેવાયો હતો પાલિકા દ્વારા ઝડપથી કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ વારંવાર માટી ધસી પડવાના કારણે રિપેર કરવામાં મુશ્કેલી આવતી હતી દરમિયાન બ્રિજ બંધ રહેતા વાહન ચાલકોને શેરડી ચોથાણ જઈને જવું પડતું હતું તો શોષક પરથી પણ વાહન ચાલકો જતા હતા જેના કારણે આ ગામોમાં પણ ટ્રાફિક જામ રહેતા પડી રહેલી તકલીફોના કારણે ઝડપથી શરૂ થાય તેવી માંગ ઉઠી હતી બીજી બાજુ રાજ્યમંત્રી મુકેશ પટેલે પણ આ બ્રિજની મુલાકાત લઈ ઝડપથી શરૂ કરવા સૂચના આપી હતી તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ગેરીનો રિપોર્ટ આવી જશે ત્યારબાદ પહેલાં ટુ વ્હીલર વાહન ચાલકોને જવા દેવામાં આવશે ત્યારબાદ ફોર વ્હીલર ચાલકોને જવાની પરવાનગી આપવામાં આવશે પરંતુ હેવી વાહનોની નો એન્ટ્રી રહેશે સંભવત આવતા અઠવાડિયાથી જ આ બ્રિજ શરૂ થઈ જશે